સરળ સાધન છે અને સફળ સાધન છે. હજાર જન્મના પુણ્ય ભેગા થાય તો આ ભાગવત મળે, નહીં તો ના મળે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની સામે ભાગવત કથા કરવા બેઠા, હાથમાં અમૃતનો કુંભ લઈને દેવતાઓ પધાર્યા છે. દેવતાઓએ કુંભને આગળ મૂક્યો અને પછી કહ્યું કે મહારાજ ભાગવત સપ્તાહ સંભળાવશો તો એ પરીક્ષિત મરી જવાનો છે, એટલે એક કામ કરો અમૃત પાઈ દો, રાજા મરશે નહીં. સુખદેવજી મહારાજ ચૂપ રહ્યા, કઈ બોલ્યા નહીં. કેમ? અમૃત પીવામાં એને ન કીધું તમે જરાક પીજો, વાંચવા બેઠા છો તમે જરાક પીજો, એવું કઈ કીધું નહીં. રાજાને પાઈ દો, રાજા મરશે નહીં એમ કહ્યું. એટલે સુખદેવજી હસતા હસતા ચૂપ રહ્યા. કેમ? કહ્યું કે દેવતાઓ મૂરખ છે, એ એમ સમજે છે કે હું આ પરીક્ષિતને મરતો બચાવવા માટે અહીં બેઠો છું, જયારે વાત એવી છે જ નહીં, એજન્ડામાં જ નથી. પરીક્ષિતને મરતો નથી રોકવાનો, એ તો મૃત્યુનો સમય આવે ત્યારે મરવાનો જ છે. અરે મારે મરજી પડે તો હું જતો રહું, ભલે ને મુક્ત કહેવા તો. અરે મુક્ત એને જ કહેવાય જે જવા માટે ને આવવા માટે બે માટે મુક્ત હોય. આવવું હોય તો આવી શકવા જોઈએ, તો જ મુક્ત કહેવાય. બાકી છે ને મુક્ત, તો મુક્ત થવા માટે બંધાયેલા, એવું નથી. આવવા માટે છૂટા છે અને પાછા મરજી પડે ત્યારે પંખીડું ઉડીએ જાય, એના માટે મુક્ત હોય તો જ મુક્ત કહેવાય. સુખદેવજી મહારાજ કહે છે હું તો મુક્ત છું, મારી પેલું થાય તો હું જતો રહું. મરતો રોકવાનો નથી, મૃત્યુથી બચાવવાનો નથી, પણ મરણના ભયથી બચાવવાનો છે. મરતા પહેલા મરી ન જાય મારો ચેલો, એ ધ્યાન રાખવાનું છે. મરતા પહેલા ન મરી જવો જોઈએ. કઈ બોલ્યા નહીં પરીક્ષિત રાજાની સામે જોયું, ઈ તો એ કે ઈ જેવા ગુરુ એવો ચેલો. સુખદેવજી મહારાજ જેવું મહાન વ્યક્તિત્વ જે જગ્યાએ પલાઠી મારીને 7 દિવસ બેસી જવા માટે તૈયાર થયા, એ પાત્ર જેવું તેવું હોય છે. રાજાએ હાથ જોડ્યા, મહારાજ બધું છોડીને માંડ આવ્યો છું, કાંઈ ત્યાં છે નહીં, બધું ભોગવીને જોઈ લીધું, ખાઈ પી સૂંઘી અડી બધું જોઈ લીધું છે, કાંઈ છે નહીં. આ બધું છોડીને અહીંયા આવ્યો. આ પરીક્ષિતનો વૈરાગ્ય કેનામાં દેખાય ખબર છે? જેને કંઈક જવાબદારી આપી હોય એ જવાબદારીમાંથી નિવૃત્ત થઈને 10 મિનિટ કથા સાંભળવા બેઠા હોય અને એને ફોન આવતા હોય કે દૂધ નથી આવ્યું, શાક નથી આવ્યું, અને વા રસોઈયા છે ચાખવા બોલાવે છે, ઓલો આમ જોતો હોય, મિસ કોલ આવે, મિસ કોલ થવા દે, 10 મિનિટ તો સાંભળવું જ છે, નથી જવું લે. એ પરીક્ષિતનો વૈરાગ્ય કે માંડ છૂટીને આવ્યો છું, હવે પાછું જવું નથી. અને એવા લોકો કથા સાંભળે તમારે જોવા જેવા હોય, ઉભા હોય, દરવાજે ઉભા હોય, ક્યાં ઉભા હોય કે ભાઈ 10 મિનિટ 5 મિનિટ 5 મિનિટ એમ સાંભળતા હોય, એ જે લઈને જાય ને એ જોવા જેવા હોય. અને આ નિયમ છે, જેણે પોતાની બધી જ ફરજો પૂરી કરી હોય એને જ હાંજે માળા કરવાની મજા આવે, બાકીના તો બગાહા ખાતા હોય. રોજના નિયમ પ્રમાણે બોલવાનું જોયું, અમને ભગવતે વાસુદેવાય, અમને બગાહા ખાતા હોય મોટા મોટા, હા, પણ ફરજો પૂરી કરી હોય, પસીનો પાણી એ ઉતર્યો હોય, અને જેની જેની સેવા ઠાકોરજી એ સોંપેલી છે બધાની સેવા બરાબર કરી હોય, અને પછી માંડ માંડ આસનની ગોતીને બેઠો હોય 5 મિનિટ માટે, અને તોય વચમાં વચમાં કોક બોલાવે તો માળા કરી લો બાપા, એ માળા કરતો હોય ને એને મોડા એને જોવાનો, એ મંત્રની મોજ ન્યા છે. પોતાની ફરજો પૂરી કરી છે એની સાધના બહુ ઉગે, અને એટલા માટે થઈને જ પેલું દેને કો ટુકડા ભલા અને લેને કો હરિનામ. પેલા ટુકડો આપો, એ ટુકડા માટે ઘઉં લાવવા પડે, દળાવવા પડે, રોટલી બનાવવી પડે, પીરસવું પડે, અને જમી લે પછી મહાપ્રસાદ થોડો લેવાનો થાય, એટલે એ બધી પેલા પીંજણ કરો, પછી હરિનામ લ્યો, અને ત્યારે હરિનામની મોજ છે એ ખબર પડે. એમને મધરાધર હરિનામની મોજ ના આવે. એટલા માટે યાદ રાખો, મને કોઈ આ લોકોએ કહ્યું નથી, આ તો હું કહું, અહીંયા જેટલા બેઠા છે એ બધા જ યજમાન તરીકે જ રહ્યો, આમાં મહેમાન કોઈ છે જ નહીં. મહેમાન એક જેને આપણે નાચતા ગાતા વગાડતા લઈ આવ્યા, મહેમાન આપણો એક જ ઓડો, બાકી બધા જ યજમાન. એટલે આમાં જ્યાં લાગે કે આ સેવાની જરૂર છે ત્યાં જેનાથી થઈ શકતી હોય એને વળગી જ જવું. સોફા સીધા કરવાના છે, તમે વહેલા આવીને બેસી ગયા કરવામાં મદદ કરો, ક્યાંય કચરો દેખાય છે ભગવાનનું મંદિર કહેવાય, કચરો ન રહેવા દેવાય. જેની જવાબદારી છે, જેની સેવા છે સોંપેલી છે, કરવાના જ છે. પણ આપણે અહીં બેઠા હોય તો આપણે નવરું ધૂપ બેઠું ન રહેવું. આપણે ઠાકોરજીની યાદ રાખો ઉપર બેસાડ્યા છે, વાણીથી સેવા કરે છે, કંઈ મોટા નથી થઈ ગયા. એમ નીચે બેઠા છે એ કંઈ હલકા કે નીચા નથી, એ શ્રવણથી સેવા કરે છે, ઓલા રસોઈ બનાવીને સેવા કરે છે, અમુક લોકો અમુક રીતે સેવા કરે છે, આ વાદ્યથી સેવા કરે છે, પેલા માઇકની પોતાની સર્વિસથી સેવા કરે છે, આ હંમેશને માટે આપણી ઇવેન્ટને કેચ કરી રહ્યા છે એ સેવા કરે, આ બધાય પોતપોતાના સાધનોથી સેવા જ કરી રહ્યા છે, યાદ રાખો. એટલે આપણે જ્યાં ક્યાંય છીએ આપણે ઠાકોરજીના સ્વયંસેવક જ છીએ, એ રીતે જ અહીંયા બેસવાનું ને રહેવાનું થાય.
અને જરાક એવી પણ સેવા કરી હશે, નાનકડી એવી પણ. અરે તમે તમારી પ્લેટ બનાવી લીધી હોય, તમારા કરતા વડીલ કોક મોટા તમે જોવો, એને તમે ખાલી પ્લેટ આપી દો ને તો એ સેવા કહેવાય કે તમે લઈને બેસો, હું તો મારી બીજી બનાવી લઈશ. આવડી નાનકડી સેવા કરવાની એ મોજ આવશે. એટલે સેવાનો જેટલો વધારે લાભ મળે, ભાગવત સપ્તાહમાં, રામકથામાં, આમાં તેમાં, ક્યાંય આવા પ્રસંગોમાં જાઓ, આ ઓલા લગ્ન જેવા પ્રસંગો ના કહેવાય, આ ભગવાનનો પ્રસંગ કહેવાય. એટલે આની અંદર તો આપણે અહીંયા અંદર ઘૂસ્યા એટલે ઠાકોરજીના સેવક, અને એમાં જ્યાં નજરમાં જે સેવા આવે આપણે પ્રેમથી કરવી જોઈએ. આ ઠાકોરજીની જ સેવા છે. આવું ફોસલાવતો નથી કે એ બાને તમારા સ્વયંસેવકો વધી જાય. આ લોકોએ મને કંઈ કહ્યું જ નથી, યાદ રાખજો. પણ આ સત્ય છે. અને અમારે ત્યાં પ્રસંગ હોય કે આવી રીતના અમે ક્યાંય જઈએ ત્યારે અમે પણ સ્વયંસેવકો જ છીએ, એ રીતે જ રહીએ છીએ, એટલા માટે કહીએ છીએ. જ્યાં નજરમાં આવે, જે સેવા નજર પડે, આપણે ઠાકોરજીના સેવકો છીએ, એ રીતે કરવા, પછી કથા ઉગશે. મેં કહ્યું એ પ્રમાણે સેવા થાય તો સત્સંગ ઉગે, તો એનો એની મોજ આવે.